नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नामाना मूल तत्वो प्रकरण नंबर 1 भागीदारी विषय प्रवेश मां आपणे आगळ वधीए। छेल्ले भागीदारीनुं करारनामुं એમાં આપણે ઉપાડ પર વ્યાજ વિશેની માહિતી જોઈ, એટલે મૂડીના વ્યાજનો ઉલ્લેખ ન હોય તો મૂડીનું વ્યાજ નહીં ગણવાનું, ઉપાડના વ્યાજનો ઉલ્લેખ ન હોય તો ઉપાડનું વ્યાજ નહીં ગણવાનું। નેક્સ્ટ, ના પછીનો મુદ્દો છે નફા નુકસાનની વહેંચણી। ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવો તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે। જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ દરેક ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચવામાં આવે છે। ફરીથી, નફો નુકસાન કેવી રીતે વેચવો, ટકાવારી પ્રમાણે વેચવો, પ્રમાણમાં વેચવો, એનો ઉલ્લેખ કરારનામામાં અગાઉથી જ નક્કી કરવાનો। પણ ઉલ્લેખ ન હોય તો, કરારનામામાં નફા નુકસાનનો કોઈ ઉલ્લેખ ન હોય તો દરેક ભાગીદાર નફો નુકસાન સરખે હિસ્સે વહેંચશે। ત્રણ મુદ્દા મહત્વના છે। મૂડીના વ્યાજનો ઉલ્લેખ ન હોય, મૂડીનું વ્યાજ નહીં ગણવાનો। ઉપાડના વ્યાજનો ઉલ્લેખ ન હોય, ઉપાડનું વ્યાજ નહીં ગણવાનો। નફા નુકસાનનો કોઈ ઉલ્લેખ ન હોય, નફો નુકસાન સરખે હિસ્સે વહેંચાય। નેક્સ્ટ, 10મો મુદ્દો, ભાગીદારને પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું। જે ભાગીદાર ધંધામાં કામ કરતો હોય, સક્રિય ભાગીદાર હોય, હે, પોતે જ ધંધાનું સંચાલન કરતો હોય તો એને પગાર આપવો કે નહીં, બોનસ આપવું કે નહીં, એને કમિશન, વધારાનું વેચાણ કરે તો એને કમિશન આપવું કે નહીં, એ સિવાય કોઈ વધારાના મહેનતાણા આપવા કે નહીં, એનો ઉલ્લેખ કરારનામામાં હોવો જોઈએ, ન હોય તો નહીં આપવાનો। ઉલ્લેખ હોય તો કીધું હોય એ પ્રમાણે આપવાનું, ઉલ્લેખ ન હોય તો નહીં આપવાનો। સમજાણું, કેટલી બધી વસ્તુ મહત્વની છે। મૂડીનું વ્યાજ, જો રિપીટ કરાવું તમને યાદ રહીને, એટલા માટે મૂડીના વ્યાજનો ઉલ્લેખ નથી, મૂડીનું વ્યાજ ન ગણાય, ઉપાડના વ્યાજનો ઉલ્લેખ નથી, ઉપાડનું વ્યાજ ન ગણાય, નફા નુકસાનના વ્યાજનો ઉલ્લેખ નથી, નફા નુકસાનનો ઉલ્લેખ નથી, નફો નુકસાન સરખે હિસ્સે વેચાય, પગાર, બોનસ, કમિશન, મહેનતાણાનો કોઈ ઉલ્લેખ નથી, કંઈ ભાગીદારને આપવાનું નહીં, ભાગીદાર માગે તો એ નહીં આપવાનું, કારણ કે કરારનામાં બાપાઈ ઉલ્લેખ નથી એટલે આપવામાં આવશે નહીં। ચાલો એમાં જોઈએ, ભાગીદારીના કાયદામાં ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા આપવા અંગે કોઈ જોગવાઈ નથી, પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવવાનું હોય તો તે અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે, ન હોય તો નહીં દેવાનો। નેક્સ્ટ, 11મો મુદ્દો, ભાગીદારે પેઢીને આપે લોન પર વ્યાજ। જે ભાગીદાર પેઢીને લોન આપે, પેઢીને પૈસાની જરૂર પડી, ભાગીદાર પાસે છે, ભાગીદારે પેઢીને લોન આપી, તો આ લોન ઉપર વ્યાજ ભાગીદારે લેવાનું કે નહીં, હા, ઉલ્લેખ હોય, કેટલા ટકા, 10%, 12%, 9%, 8% વગેરે, પણ જો ઉલ્લેખ ન હોય તો ફરજિયાત 6% લેખે મૂડી પર, સોરી, લોન પર વ્યાજ આપવું ફરજિયાત છે। કોણ આપે? પેઢી આપે, કેને આપે? ભાગીદારને આપે। ઉલ્લેખ હોય તો એ પ્રમાણે ટકાવારી, ન હોય તો ફરજિયાત 6% લેખે વ્યાજ આપવું પડે।
ભાગીદારે પેઢીને લોન આપી હોય તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારીના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવામાં આવે છે. ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. અન્ડરલાઇન કરજો, પરીક્ષામાં આવી શકે. ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી તેને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ક્યાં ઉધારાય બોઈસ? નફા નુકસાન ખાતે. 11માં આવી ગયું ક્યાં? વાર્ષિક હિસાબમાં. બરોબર, કે લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગણાય. નેક્સ્ટ પાઘડી. નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ આ ભાગીદારી કરારમાં કરારનામામાં કરવામાં આવે છે. એટલે પાઘડીનો ઉલ્લેખ પ્રવેશ વખતે અને નિવૃત્તિ વખતે ગણવો જરૂરી છે, એનો ઉલ્લેખ કરવામાં આવે. પ્રવેશ અને નિવૃત્તિ. જ્યારે કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અંગે કઈ શરતો રાખવી હે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. એટલે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે અથવા પ્રવેશ કરવાની જરૂર પડે, નવો ભાગીદાર લેવાની જરૂર પડે ત્યારે, અથવા પેઢીમાંથી કોઈ ભાગીદાર ધંધામાંથી જાય, છૂટો થાય, નિવૃત્ત થાય ત્યારે શું શરતો રાખવી એનો ઉલ્લેખ આ કરારનામામાં અત્યારથી જ શરૂઆતથી જ કરવામાં આવે છે. છેલ્લો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ભાગીદારો ધંધો ચલાવે, ખૂબ મહેનત કરે, ધંધામાં નુકસાન જ જાય, નુકસાન જ જાય, નુકસાન જ જાય, અંતે પેઢી બંધ કરવાનો વારો આવે, પેઢીનું વિસર્જન કરવાનો વારો આવે, ત્યારે કઈ કાર્યવાહી કરવી, કેવી રીતે કાર્યવાહી કરવી, એટલે કે વિસર્જનની વિધિ શું કરવી તેનો ઉલ્લેખ આ કરારનામામાં કરવો હિતાવહ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 1-14 મુદ્દા ભાગીદારીના કરારનામાના છે, એની અંદરથી થોડી ઘણી થિયરી પૂછાય છે જે આપણે ધ્યાનમાં રાખવાની. જો 3 માર્કમાં પૂછાય ભાગીદારીનું કરારનામું સમજાવો તો આ 14 મુદ્દા લખવાના, એમાં અંદર એક એક બબે લીટી લખવાની પૂછાય તો કે. ચાલો આગળનો વિડીયો હવે પછીના પ્રકરણમાં પછીના વિડીયોમાં જોઈએ.